नमस्ते विद्यार्थी मित्रों, ऑनलाइन शिक्षण में आप सर्वनु हार्दिक स्वागत छे। आज आपणे धोरण 6 सामाजिक विज्ञान जेमां आपणे पेपर स्टाइल मुजब पेपर तमारे कई रीते लखवो तेना विशेनी माहिती आपीश। तो बधा ज विद्यार्थी मित्रों पोतानी पेपर स्टाइल लई अने मारी साथे तैयार थई जशे। पेपर स्टाइल पण आपणे सोल्व करी नाखीशुं અને સાથે સાથે કેવી રીતે લખવું તેની પણ આપણે જાણકારી આપી દઈશું। તો બધા જ વિદ્યાર્થી મિત્રો પેપર સ્ટાઇલ ખોલી મારી સાથે તૈયાર થઈ જાય। તો અહીંયા આપણે જોઈએ જે પેપર આપણે સપલીમાં લખવાનું છે તે પેપરની નોંધ આપણે ઉપર તમારા પેપર ઉપર લખેલી હશે તે તમારે આવી સપલીમાં લખવાનું થશે, બરાબર છે। તો અહીંયા તમે ધ્યાન આપજો કે પેપરમાં પેપરની સપલી ઉપર તમને સૌ પ્રથમ ઉપર તમારું નામ, રોલ નંબર, વિષય બધું લખવાનું થશે। જે ખાસ નોંધ લેવી તે તમારે લખવું પડશે। તો આવી સપલી આપેલી હશે તેમાં સૌ પ્રથમ તમારે અહીંયા તમારું નામ લખવાનું છે। શું લખવાનું છે? નામ, તમારું જે નામ હોય તે તમારે અહીંયા લખવાનું છે, બરાબર છે। એના પછી ધોરણ આપ્યું છે તો ધોરણ શું આવશે? તમે છઠ્ઠા ધોરણમાં ભણો છો તો શું આવશે? 6 લખવાનું આવશે, બરાબર છે। એના પછી રોલ નંબર, તમારો જે રોલ નંબર હોય એ તમારા પેપર ઉપર લખેલો હશે તો તમારે ત્યાં ઉપર શું લખવાનું છે? રોલ નંબર, જે તમારા પેપરમાં આપેલો છે એ જ રોલ નંબર તમારે એ રોલ નંબર પેપરમાં લખ્યા પછી નીચે તમારે તારીખ લખવાની છે। તમારા પેપર ઉપર તમને તારીખ આપેલી જશે જે તારીખ તમારે અહીંયા લખવાની છે। એના પછી વિષય, જે વિષયનું પેપર હોય તે અહીંયા તમારે વિષય લખવાનો છે। પછી ચેપ્ટર, ચેપ્ટર તમને 1-3 ચેપ્ટર આવશે ને જે તમને જલવેલા છે, જે તમારી પેપર સ્ટાઇલમાં આપેલા છે તે ચેપ્ટર તમારે અહીંયા લખવાના છે। ચેપ્ટર ન લખો તો ડેશ કરી નાખવાનો છે, બરાબર છે। હવે કુલગુણ, કુલગુણ આપણે કેટલા છે? 25, કેટલા છે? 25 માર્ક્સની છે તો અહીંયા 25 લખવાના છે। મેળવેલ ગુણ તમારે લખવાનું નથી, બરાબર। હવે મંથલી પરીક્ષા તો કેટલામી છે? 1 તો અહીંયા તમારે 1 કરવાનો છે, બરાબર છે, સમજાઈ ગયું। શિક્ષકની સહી અહીંયા તમારે કાંઈ કરવાનું નથી અને વાલીની સહી તે તમારે કરાવવાની છે। પછી પેપર લખવાનું ચાલુ કરવાનું છે। હવે અહીંયા સૌ પ્રથમ પેપર કઈ રીતે લખવું તો અહીંયા પ્રશ્ન 1 કરવાનો, વચ્ચોવચ્ચ લખવાનો પ્રશ્ન 1। હવે પ્રશ્ન 1 આપણને શું આપેલો છે? તો કે વિકલ્પો, કેટલા માર્ક્સના? 5 માર્ક્સના। તો પછી એક લાઈન છોડી અહીંયા લખો સૂચના, શું? કે નીચેના વિકલ્પો લખો, બરાબર। હવે આપણે વિકલ્પોમાં ઓપ્શન લખવાના નથી કે પ્રશ્ન પણ લખવાનો નથી। 5 વિકલ્પ છે તો 5 એના જવાબ અહીંયા લાગવટ લખી નાખવાના, 1, 2, 3, 4, 5, બરાબર। 5 ના જવાબ અહીંયા લખાઈ ગયા। પછી એક લાઈન છોડી દેવાની છે અને પછી કરવાનું છે પ્રશ્ન 2, બરાબર। હવે પ્રશ્ન 2 આપણને આપેલો છે ખાલી જગ્યા, પછી એક લાઈન છોડી અને પછી અહીંયા સૂચના લખવાની છે કે ખાલી જગ્યા પૂરો, બરાબર, ખાલી જગ્યા પૂરો। પછી એક લાઈન છોડી પછી તમારે 5 માર્ક્સની 5 ખાલી જગ્યા તમને પૂછાશે તો 5-5 ખાલી જગ્યા અહીંયા તમારે લખવાની થશે, 1, 2, 3, 4, 5, બરાબર। 5-5 જવાબ લખી નાખો તો પણ કંઈ વાંધો નથી અને ખાલી જગ્યા આખી લખો તો પણ કાંઈ વાંધો નથી, બરાબર। બને ત્યાં સુધી ખાલી જગ્યા લખવી આખી જેથી ખ્યાલ આવે। હવે એના પછી એક લાઈન છોડી પ્રશ્ન નંબર 3, હવે પ્રશ્ન નંબર 3 અ છે, શું છે? અ આપેલો છે જેમાં આપણને ખરા ખોટા પૂછેલા છે। શું પૂછેલા છે? ખરા ખોટા। તો અહીંયા આપણે સૂચના લખવાની છે કે ખરા ખોટા લખો, બરાબર। હવે ખરા ખોટામાં તમારે અહીંયા પ્રશ્ન લખી
અને સામે તેની નિશાની કરવાની છે. બે ખરા ખોટા બે માર્ક્સના છે, તો બે પૂછેલા હશે જે તમારે ફરજિયાત લખવાના છે. તો એ બંને અહીંયા લખી અને સામે તેની નિશાની કરી નાખવાની છે. હવે પેજ પાછળ પ્રશ્ન નંબર 3 બ, અહીંયા વચ્ચોવચ લખવાનું છે બાળકો. પ્રશ્ન નંબર 3 બ. હવે પ્રશ્ન નંબર 3 બ આપણને જોડકા પૂછેલા છે, 3 માર્ક્સના. શું પૂછેલા છે? જોડકા. એક લાઈન છોડી અહીંયા સૂચના લખવાની, જોડકા જોડો, બરાબર. પછી એક લાઈન છોડી અને જોડકાનો તમારે શું સીધો જવાબ લખી નાખવાનો છે. ધારો કે તમને 3 આપેલા છે જોડકા, તો 1, 2 અને 3, તો 3 એ 3 લખી અહીંયા સીધો સામે શું લખી નાખવાનો છે? જવાબ. અહીંયા વિભાગ અ, બરાબર. વિભાગ અ લખી અને સામે સીધો તેનો જવાબ લખી નાખવાનો છે. સમજાઈ ગયું? હવે પ્રશ્ન નંબર 4, એક લાઈન છોડી દો પછી લખો વચ્ચે. પ્રશ્ન નંબર 4, પ્રશ્ન નંબર 4 પછી એક લાઈન છોડી અને સૂચના લખો. પ્રશ્ન નંબર 4 આપણો છે, એક એક વાક્યના પ્રશ્નના જવાબ લખો. તો અહીંયા સૂચના લખવાની, એક એક વાક્યના પ્રશ્નોના જવાબ લખો. એ આપણને 4 માર્ક્સમાં પૂછાયેલું છે અને 4 પ્રશ્ન પૂછાયેલા છે, બરાબર. 4 પ્રશ્ન તમને પૂછવામાં આવશે અને 4 એ 4 પ્રશ્ન તમારે લખવા ફરજિયાત છે. તો એનો સીધો જવાબ કરીને, પ્રશ્ન 1 જવાબ કરીને લખી નાખવાનો છે એવી રીતે. પછી એક લાઈન છોડી દેવાની, 2, 3 અને 4, બરાબર. કદાચ 2 લાઈનમાં પ્રશ્નનો જવાબ લખાય તો વાંધો નહીં, એક એક લાઈન તમારે છોડી અને પછી એનો જવાબ લખવાનો છે, બરાબર. 4 એ 4 પ્રશ્ન લખાઈ જાય એટલે પ્રશ્ન એક લાઈન છોડી પાછું લખવાનું. પ્રશ્ન નંબર 5, હવે પ્રશ્ન નંબર 5 આપણને આપેલો છે કે ટૂંકમાં ઉત્તર આપો. તો એક લાઈન છોડી સૂચના લખો કે ટૂંકમાં ઉત્તર આપો, બરાબર. સૂચના તમારે ટૂંકી લખવાની જેથી તમને ખ્યાલ આવે કે તમે કયો પ્રશ્ન લખ્યો છે અને કયો બાકી રહી ગયો છે. હવે પ્રશ્ન નંબર 5 માં આપણને ટૂંકમાં ઉત્તર આપો એવું પૂછેલું છે અને એના 6 માર્ક્સ છે. કેટલા છે? 6 માર્ક્સ. તો 6 માર્ક્સમાં આપણને કેટલા? 2 2 માર્ક્સના 3 પ્રશ્ન પૂછાયેલા છે. તે તમારે 3 એ 3 પ્રશ્ન લખવા ફરજિયાત છે. તો 3 એ 3 પ્રશ્ન લખવાના છે. પ્રશ્ન 1 જવાબ કરી અને અહીંયા સીધું ચાલુ કરી દેવાનું છે. હવે બને એવું કે તમને પ્રશ્ન પહેલો આવડે છે અને ત્રીજો આવડે છે, બીજો પ્રશ્ન આવડતો નથી અથવા તો થોડો આવડે છે, તો પેલા જે આવડતા હોય પ્રશ્ન લખી અને તમારે લખવાનું છે. જે પ્રશ્ન તમે લખો છો બાળકો, એ જ નંબર તમારે આપવાનો છે, બરાબર. ટૂંકા પ્રશ્નમાં પણ તમને જે પ્રશ્ન આવડતા હોય એ પ્રશ્ન નંબર આપવાનો. ધારો કે તમને પહેલો પ્રશ્ન આવડે છે, પછી બીજો પ્રશ્ન નથી આવડતો અને ત્રીજો પ્રશ્ન આવડે છે, તો અહીંયા નંબર સાચા આપો કે પ્રશ્ન નંબર 3 નો જવાબ, જેથી ખ્યાલ આવે કે તમે ત્રીજા પ્રશ્નનો જવાબ આપ્યો છે. પરંતુ જો તમે અહીંયા બીજો નંબર 2 આપ્યો હશે અને જવાબ ત્રીજાનો લખ્યો હશે તો તેના માર્ક્સ ગણવામાં આવશે નહીં, કારણ કે તમે પ્રશ્ન નંબર 2 આપ્યો છે એટલે અમે 2 નો જ જવાબ જોઈએ ને. તો ખાસ ધ્યાન રાખવાનું, જે પ્રશ્નનો જવાબ લખો છો એ જ અંક આંકવાનો છે તમારે, જેની ખાસ નોંધ લેશો, બરાબર છે. સમજાઈ ગઈ પેપર સ્ટાઇલ તમને? તો બધા જ વિદ્યાર્થી મિત્રોએ આવી રીતે વ્યવસ્થિત પેપર લખવાનું છે, સારા અક્ષરે ઉતાવળ કર્યા વગર. તો અહીંયા આપણે આ વિડીયો પૂરો કરીશું. સારી રીતે વ્યવસ્થિત તમે પેપરમાં લખી શકો એટલા માટે ઘરે સરસ વ્યવસ્થિત જેવી રીતે રિવિઝન કરાવે છે એ રીતે તમે વ્યવસ્થિત ઘરે મહેનત કરજો, જેથી પરીક્ષામાં તમે લખી શકો. બને ત્યાં સુધી મોઢે લખવાનો પ્રયત્ન કરજો, જેથી તમને આગળ જતા પણ ક્યાંય આ પૂછાય, કારણ કે છેલ્લે વાર્ષિકમાં તો પૂછાશે જ, તો તમને ખ્યાલ આવે કે તમને શું પૂછ્યું હતું અને તમારે કંઠસ્થ થઈ જાય, એકી સાથે બધું ભેગું ન થાય, જેની ખાસ નોંધ લેશો. તો અહીંયા આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ. બધા જ વિદ્યાર્થી મિત્રોને પેપર સ્ટાઇલ સમજાઈ ગઈ હશે, એકવાર ઘરે પણ જોઈ લેજો અને સાથે સાથે મહેનત પણ કરજો.
જેથી આપણને આગળ જતા પણ કાંઈ વાંધો આવે નહીં, જેની ખાસ નોંધ લેશો. અહીંયા આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ. જય હિન્દ, વંદે માતરમ.